વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ સિક્સમાં મેથેમેટિક્સ 604નો સબ્જેક્ટ જે છે ઓપરેશન રિસર્ચ, એનો પહેલો યુનિટ છે નેટવર્ક મોડલ્સ. એના બે ટોપિક ભણવાના છે, ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. પહેલાં આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જોઈએ છે. ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ એટલે કે કોઈ પણ આપણે બિઝનેસ કરતા હોઈએ તો એની અંદર કોઈ પણ વસ્તુ મંગાવીએ તો એ વસ્તુ માટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગતો હોય છે. તો એ ખર્ચ કેવી રીતે આપણે એને મિનિમમ બનાવવાનો કે જેથી આપણે સારો એવો નફો કરી શકીએ, તો એ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમના આધારે આપણે મિનિમમ કોસ્ટ આપણે એની શોધવાની છે. એટલે આપણો એક્ઝામ્પલ જે છે એ મિનિમમ કરવાનો છે. બીજું જે મેથડ છે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. પહેલાં આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ વિશે જોઈએ છે. તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમનું પહેલાં મેથેમેટિકલ ફોર્મ્યુલેશન કેવું હોય, જનરલ ફોર્મ્યુલેશન એ આપણે જોઈ લઈએ છીએ. આની અંદર આપણને તમને આપેલું છે ડેસ્ટિનેશન અને સોર્સિસ. કોઈ પણ આપણે ટ્રાન્સપોર્ટમાં માલ મંગાવતા હોઈએ, એક વસ્તુ મંગાવતા હોઈએ, તો કોઈ પણ જગ્યાએથી એનો સોર્સિસ હોય અને એ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનો અમુક ટકા ખર્ચ લાગતો હોય છે. તો અહીંયા આપણને એ મેટ્રિક્સની પ્રમાણે આપેલું છે. D1, D2, D3 અપ ટુ DN એ આપણને ડેસ્ટિનેશન્સ આપેલા છે, અને S1, S2, SI અપ ટુ SM આ બધા જે છે સોર્સિસ આપેલા છે. એ કોઈ પણ ફેક્ટરી હોય, એના વેરહાઉસીસ હોય, જે નજીકમાં વેરહાઉસીસ પડતું હોય એમાંથી આપણને ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો થતો હોય આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનો. તો એ કેવી રીતે આપણે પહોંચાડીને ખર્ચ ઓછો કરી શકીએ એ આ મેટ્રિક્સ ઉપરથી આપણે સમજવાનું હોય. C11 અંદર જે આપેલું છે આ એ બધી કોસ્ટ આપેલી હોય કે D1 ડેસ્ટિનેશન સુધી, અહીંયા સોર્સિસથી, S1 સોર્સથી D1 ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનો ખર્ચ C11 જેટલો છે. એટલે આની અંદર આપણને કોસ્ટ આપેલી હશે. અહીંયા હશે સપ્લાય અને ડિમાન્ડ. એટલે કે સોર્સિસ હોય એની જોડે સપ્લાય કરવા માટે આટલા સપ્લાયર છે, એની જોડે આટલા યુનિટ્સ હશે. હવે એ યુનિટ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે એટલે કે ડિમાન્ડ છે. કોઈ પણ વેપારી કે બિઝનેસમેન હોય એનો ડિમાન્ડ હોય, તો આ B1 જે છે એ ડિમાન્ડ આપેલી છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ છે એ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ હંમેશા બેલેન્સ હોવો જોઈએ. એના બે પ્રકાર હોય છે, બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ અને અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. હંમેશા આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જો સોલ્વ કરવાનો હોય તો એને બેલેન્સથી જ કરવો પડે. એટલે જો અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપેલો હોય તો આપણે એને પહેલાં બેલેન્સ બનાવવો પડશે. તો એનું ઓબ્જેક્ટિવ ફંક્શન કે મિનિમમ આપણે કેવી રીતે કરીએ છીએ, તો આ એનું એક સૂત્ર છે કે ઓબ્જેક્ટિવ ફંક્શન છે FX ઇઝ ઇક્વલ ટુ C11X11 + C12X12. આ શું કહેવા માગે છે આપણે એક્ઝામ્પલ જોઈશું, એના ઉપરથી આપણે સમજી લઈશું. તો એના બે ટાઈપ્સ છે કે ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. એના બે ટાઈપ્સ છે, બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં શું હોય કે સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ હોવી જોઈએ. ઇફ ધ સમ ઓફ ધ સપ્લાઈઝ ઓફ ઓલ ધી સોર્સિસ, જેટલા સોર્સિસ છે બધાની સપ્લાય કેવી હોવી જોઈએ એનો સરવાળો કરીએ છીએ, અને ડિમાન્ડ જે બધી માંગેલી હોય એ બધી ડિમાન્ડનો સરવાળો, એ બંનેનો સરવાળો સરખો હોય તો આપણે કહી શકીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ બેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. σi ઇક્વલ ટુ 1 to MAI. એટલે આપણે સપ્લાય જે છે એ સપ્લાયને A1, A2, AI અપ ટુ AM તરીકે, એટલે આ બધાનો જે સરવાળો છે એને આપણે σAI કહીએ છીએ, ઇક્વલ ટુ σBN. તો આ જે છે એનો સરવાળો BJ એ થવો જોઈએ, એટલે ઇક્વલ ટુ σJ ઇક્વલ ટુ 1 to NBJ. તો આ બંનેનો ડિમાન્ડ અને સપ્લાયનો સરવાળો સરખો થાય તો આપણે કહી શકીએ કે આપણો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જે આપેલો છે એ બેલેન્સ છે. જો એવું ના હોય તો અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન. અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર શું હોય કે σi ઇક્વલ ટુ 1 to MAI ઇઝ નોટ ઇક્વલ ટુ σJ ઇક્વલ ટુ 1 to BJ, બંનેનો સરવાળો સરખો થતો ન હોય. તો એ સરવાળો આપણે સરખો કરવો પડશે. એના બે કેસીસ થાય, કાં તો ડિમાન્ડ વધારે હોય, સપ્લાય ઓછી હોય. તો અહીંયા આપણને આપેલું છે કે σAI લેસ ધેન σBJ. એટલે કે શું છે, સપ્લાય ઓછી છે, સપ્લાયનો સરવાળો ઓછો છે અને ડિમાન્ડનો સરવાળો વધારે છે. જ્યારે બીજો કેસ જે છે એમાં σAI ગ્રેટર ધેન σBJ, એટલે કે સપ્લાયનો સરવાળો વધારે છે, ડિમાન્ડનો સરવાળો ઓછો છે. તો એની અંદર આપણે ડમી રો અથવા તો ડમી કોલમ, આપણે અહીંયા આગળ જોઈએ છીએ આ ટેબલ આપેલું છે, ટેબલમાં આ રો આપેલી છે, અને આ રીતે જોઈએ તો એ બધી કોલમ્સ છે. તો એ કોલમ્સમાં આપણે હવે કેવી રીતે રો એડ કરવાની કે કોલમ એડ કરવાની, એ ક્યારે કરવાનું એ પણ આપણે જોઈ લઈએ. જો σAI ઇક્વલ લેસ ધેન σBJ, એટલે કે સપ્લાયનો સરવાળો ઓછો હોય, તો એડ અ ડમી રો. સપ્લાયનો સરવાળો ઓછો હોય તો ડમી રો આપણે એડ કરવાની વિથ ઝીરો કોસ્ટ. એટલે અહીંયા આગળ જ્યારે છે, જો એ અનબેલેન્સ હોય તો આપણે અહીંયા રો આપણે અહીંયા બધે 0000 લખી
અને ડમી રો આપણે એડ કરવાની છે, અને જેટલી સપ્લાય ખૂટતી હોય એટલી સપ્લાય અહીંયા આગળ આપણે એડ કરી દેવાની હોય. સેમ એ જ રીતે જો ડિમાન્ડ ઓછી હોય તો એડ ડમી કોલમ વિથ ઝીરો કોસ્ટ, એન્ડ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સપ્લાય માઇનસ ટોટલ ડિમાન્ડ. તો આ રીતે આપણે એને પહેલાં શું કરવું પડશે, બેલેન્સ બનાવવું પડશે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, પછી જ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો આ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની ત્રણ મેથડો છે. એ ત્રણ મેથડોમાં મેથડો કઈ કઈ છે એ પણ આપણે જોઈ લઈએ. એ ત્રણ મેથડો છે એ સોલ્વ ધી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ યુઝિંગ ડિફરન્ટ થ્રી મેથડ વી સોલ્વ ધી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. ફર્સ્ટ જે છે એ છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. નોર્થ વેસ્ટ કોર્નર મેથડ, એને શોર્ટમાં આપણે એન ડબલ્યુ સી એમ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. બીજી મેથડ જે છે લીસ્ટ કોસ્ટ મેથડ, એલ સી એમ. અને ત્રીજી મેથડ જે છે વોગલ એપ્રોક્સિમેશન મેથડ, એને પેનલ્ટી મેથડ પણ કહેવામાં આવે છે, વી એ એમ તરીકે આપણે એને શોર્ટમાં લખી શકીએ છીએ. અને આ ત્રણ મેથડોને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો એમાંથી વધારે સારામાં સારી મિનિમમ વેલ્યુ વોગલ એપ્રોક્સિમેશન મેથડથી આપણે એને સોલ્વ કરી અને મિનિમમમાં મિનિમમ કોસ્ટ ટ્રાન્સપોર્ટેશન માટેની એ આપણે શોધી શકીએ છીએ. તો આપણે આ ત્રણેય મેથડો જોઈશું. પહેલાં આપણે નોર્થ વેસ્ટ કોર્નર મેથડથી એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ છીએ, અને એ એક્ઝામ્પલ માટેની રકમ આપણે અહીંયા આગળ લખેલી છે કે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. Find the initial basic feasible solution using northwest corner method. હવે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ એટલે શું? આપણે જે મેથડનું નામ છે એ જ મેથડનો ઉપયોગ કરી અને આપણે મેથડ સોલ્વ કરવાની છે. નોર્થ વેસ્ટ કોર્નર એટલે કે આ બાજુનો જે કોર્નર છે આપણને આટલા ખાના આપી દીધેલા છે, આ રીતે આપેલું છે. આ જે છે સી વન વન છે, આ સી વન ટુ છે, આ સી વન થ્રી છે, રીતે રો આપેલી છે, કોલમ આપેલી છે. એ આઈ છે એટલે આ એ વન એ ટુ એ થ્રી છે, અહીંયા છે એ બી વન બી ટુ અને બી થ્રી આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોવું પડશે, એક્ઝામ્પલ કોઈ પણ મેથડથી ગણતા હોઈએ તો પહેલાં એ બેલેન્સ છે કે અનબેલેન્સ છે. તો પહેલાં આપણે જોઈ લઈએ ટોટલ સપ્લાય ઇક્વલ ટુ 61 પ્લસ 49 પ્લસ 90 ઇક્વલ ટુ 61 પ્લસ 49 પ્લસ 90 ઇક્વલ ટુ થશે 200. ટોટલ ડિમાન્ડ ઇક્વલ ટુ 52 પ્લસ 68 પ્લસ 80, આનું પણ એડિશન થશે 200. તો આપણે અહીંયા કહી શકીએ સિગ્મા એ આઈ ઇક્વલ ટુ સિગ્મા બીજે. ધેર ફોર ગીવન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ બેલેન્સ. તો આપણને જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપેલો છે એ બેલેન્સ છે. તો હવે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. જો બેલેન્સ ના હોય તો ફર્સ્ટ આપણે એને પહેલાં શું કરવું પડશે, બેલેન્સ બનાવવો પડશે. એટલે હવે આપણે એને સોલ્વ કરીએ છીએ. સોલ્વ કરવા માટે આપણું આ જે ટેબલ છે એ ટેબલ લઈએ છીએ. એ ટેબલમાંથી પહેલાં આપણે શરૂઆત કરીએ, નોર્થ વેસ્ટ કોર્નરથી શરૂઆત કરવાની. તો અહીંયા આપણે આ કોસ્ટને અત્યારે કંઈ જોવાનું નથી, ફક્ત આપણે સપ્લાય અને ડિમાન્ડ જ જોવાની છે. પણ શરૂઆત અહીંયાથી કરવાની, સપ્લાય અને ડિમાન્ડ. હવે અહીંયા ડિમાન્ડ કેટલી છે, 52 છે. સપ્લાયર જોડે યુનિટ્સ કેટલા છે, 61 છે. તો બંનેમાંથી જે મિનિમમ વેલ્યુ હોય, ઓછી વેલ્યુ હોય એ આપણે લઈ શકીએ. કારણ કે આને જોઈએ છે 52 પીસ જોઈએ, 52 યુનિટ્સ જોઈએ છે. તો 52 યુનિટમાંથી અહીંયા 61 છે જ આની જોડે, તો 52 યુનિટ એને આપી શકશે. એટલે આપણે અહીંયા આગળ કહીએ 52. આ આપણે એલોકેશન કરી દઈએ છીએ 52. તો આ જે ડિમાન્ડ હતી M1ની એ ડિમાન્ડ અહીંયા આગળ પૂરી થઈ ગઈ છે. પણ સપ્લાયરે અહીંયા આગળ 52 યુનિટ આપી દીધેલા છે, એટલે એની પાસે કેટલા બચશે યુનિટ, એની જોડે કેટલા યુનિટ બચે, 9 યુનિટ બચશે. એટલે અહીંયા 9 યુનિટ એની પાસે હવે બચેલા છે આ સપ્લાયર જોડે. તો નાવ નેક્સ્ટ આપણે ફરીથી આપણું ટેબલ બનાવવાનું, જ્યાં 0 થઈ જાય એ રો કોલમ જે છે કે રો હોય એને આપણે ડિલીટ કરી દેવાની અને નવું ટેબલ બનાવી દેવાનું.
तो नव टेबल बनाए एम टू एम थ्री डबल्यू वन डबल्यू टू डबल्यू थ्री अने आ लखवानुं नथी, अहींयाथी लखीशुं फक्त 23 13 17 10 21 29 આ આપણું ટેબલ બનાવી દેવાનું. અહીંયા લખીશું 09, બાકી બચે છે અહીંયા 09, 49, 90, 68 અને 80. ફરીથી સેમ એજ મેથડ, અહીંયાથી ફરીથી નોર્થ વેસ્ટ કોર્નરથી શરૂઆત કરવાની. ડિમાન્ડ અને સપ્લાય બંનેમાં જોવાનું. અહીંયા ડિમાન્ડ કેટલી છે? 68 છે. આ સપ્લાયર જોડે 9 જ યુનિટ છે, તો 68માંથી અહીંયા આગળ આપણે એને 9 યુનિટ આપી દઈએ છે. એટલે આ યુનિટ જે છે, આ સપ્લાયર જોડે બધા યુનિટ કેવા? ડબલ્યુ વન જે સપ્લાયર છે એની જોડે બધા યુનિટ પૂરા થઈ ગયા. તો અહીંયાથી 9 યુનિટ આપણે અહીંયા કરીએ તો બાકી કેટલા બચશે? 59. એટલે આ 0 થઈ ગયું. તો હવે આપણે શું કરીશું? આ રો જે છે એને આપણે ડિલીટ કરી નવ ટેબલ બનાવીએ છે. રો ડિલીટ કરીએ છે, કોલમ તો એની જ છે. એટલે એમ ટુ એમ થ્રી અહીંયા આવશે, ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી, અને નવું આપણે ટેબલ બનાવીએ છે. થર્ટીન ટ્વેન્ટી વન સેવન્ટીન ટ્વેન્ટી નાઇન, અહીંયા આવશે 49 90 59 એન્ડ 80. ફર્સ્ટ ફરીથી અગેન રિપીટ, 13 અહીંયા છે, અહીંયા નોર્થ વેસ્ટ કોર્નરથી શરૂ કરીશું. અહીંયા 49 છે અને અહીંયા 59 છે. આ સપ્લાયર જોડે 49 યુનિટ છે, અહીંયા ડિમાન્ડ કેટલી છે? 59ની છે. તો 49 આ સપ્લાયર જે છે બધા યુનિટ્સ એના આપી દેશે. એટલે હજુ આ અને ડિમાન્ડ બાકી રહેશે 10 યુનિટની, પણ આ થઈ ગયું એ 0. તો ફરીથી આપણે અહીંયાથી આ 0 થઈ ગયું, તો રો આપણે ડિલીટ કરી દઈએ છે અને ફરીથી ટેબલ બનાવીશું. એમ ટુ એમ થ્રી અને ડબલ્યુ થ્રી, ફક્ત આટલું જ રહેશે. 17 29 90 10 80. ફરીથી નોર્થ વેસ્ટ કોર્નરથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા 10 અને એમ ટુને 10 યુનિટની ડિમાન્ડ છે. આ સપ્લાયર જોડે 90 યુનિટ છે, તો અહીંયા 10 આપી દઈશું એટલે આ 0 થઈ જશે. હવે નવું કોઠો બનાવવાની જરૂર નથી, અહીંયા 80 રહેશે. તો અહીંયાથી 80 એ 80 અહીંયા આગળ યુનિટ આપી દેશે. એટલે અહીંયા આગળ આપણો એક્ઝામ્પલ આમ તો સોલ્વ થઈ ગયું, પણ કેવી રીતે કર્યું? હવે આખો આપણો નવું ટેબલ બનાવી દઈએ છીએ, આખું જે આપેલું હતું એ ટેબલ. અને એ ટેબલની અંદર ક્યાં આગળ આપણે એલોકેશન કરેલું છે એ એલોકેશન આપણે જોઈ લઈએ છીએ. એમ વન એમ ટુ એમ થ્રી ડબલ્યુ વન ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી 26 23 10 14 13 21 16 17 29 અહીંયા એઆઈ આપેલા છે, એને લખવાની જરૂર નથી આપણે અત્યારે, હવે જરૂર નથી એની. ફાઇનલ આપણું ટેબલ જે છે એ હવે 26 જોડે કેટલા આપણે લીધેલા છે? 52. તો અહીંયા લખીશું 52. સેકન્ડ ટેબલની અંદર 23 જોડે કેટલા છે? 9. એટલે અહીંયા લખીશું આપણે 9. કેટલા છે અહીંયા આગળ? 13 જોડે 49. 13 જોડે 49 છે. 17 જોડે 10 અને 80. હવે આપણે અહીંયા સરવાળો કરીને જોઈ લઈએ કે આપણું ટેબલ બેલેન્સ છે કે અનબેલેન્સ છે. તો 52 પ્લસ 9 એટલે કેટલા થઈ જશે? 61. 49 તો અહીંયા આગળ હતા 49. 10 પ્લસ 80 તો અહીંયા થઈ ગયા 90. તો આમ પણ જોઈ લઈએ કે 52 તો અહીંયા આગળ હતા 52, તો અહીંયા હશે 52. અહીંયા જોઈ લઈએ આને ઉપરથી 49 પ્લસ 10 59 પ્લસ 9 68, તો એ થઈ ગયા અહીંયાથી 68. અહીંયા 80 હતા તો 80. તો આ જે છે આપણો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે, પણ હવે હજુ આનું સોલ્યુશન શોધવાનું બાકી છે.
તો આપણે અહીંયા આગળ જોયું હતું કે ઓબ્જેક્ટિવ ફંક્શન લખ્યું હતું કે આ ઓબ્જેક્ટિવ ફંક્શન જે છે કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી વન વન એક્સ વન વન. તો સી વન વન જે આપણને અહીંયા કોસ્ટ આપેલી છે આ સી વન વન છે, અને અહીંયા જે એલોકેશન મળેલું છે એને આપણે એક્સ વન વન કહીશું. આ છે એ સી વન ટુ એક્સ વન ટુ. કોલમ પ્રમાણે આપણે એને નંબર આપી શકીએ. આ જે છે એ સી ટુ ટુ છે, તો આ છે એક્સ ટુ ટુ. આ છે એ સી સી થ્રી વન સી થ્રી ટુ છે, તો આ થશે એક્સ ટુ એક્સ થ્રી ટુ. અને આ થશે એ એક્સ થ્રી થ્રી અને સી થ્રી થ્રી. તો એના આધારે આપણે એનું સોલ્યુશન ઓબ્જેક્ટિવ ફંક્શનના આધારે, તો એ સોલ્યુશન આપણે લખીએ. Therefore, the minimum cost of given transportation problem is equal to, હવે શું કરવાનું આપણે, જે આપણને વેલ્યુ મળેલી છે એ વેલ્યુ જોવાની છે. અહીંયાથી આપણે જોઈએ કે અહીંયા મળેલી છે, તો ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને આપણે સોલ્વ કરતા અહીંયા લખીશું. મિનિમમ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇક્વલ ટુ, અહીંયાથી લખીશું 26 મલ્ટીપ્લાય બાય 52 પ્લસ 23 મલ્ટીપ્લાય બાય 9 પ્લસ 13 મલ્ટીપ્લાય બાય 49 પ્લસ 17 મલ્ટીપ્લાય બાય 10 પ્લસ 29 મલ્ટીપ્લાય બાય 80. અને આનો આન્સર જે આવે એ આપણો ફાઇનલ આન્સર આવી ગયો એવું કહી શકીએ. એટલે આનું આપણે મલ્ટીપ્લિકેશન કરી અને એનો આન્સર આપણે શોધવાનો હોય. તો આ જે થઈ ગયો એ આપણું નોર્થ વેસ્ટ કોર્નર મેથડથી સોલ્યુશન શોધી દીધું છે. એ સોલ્યુશન એટલે કે અહીંયા જે વેલ્યુ મળે એ વેલ્યુ આપણી ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ રૂપીઝમાં થશે. એટલે અહીંયા લખીશું આર એસ, જે એનો આન્સર આવે તેને આપણે રૂપીઝ. એટલે આ નોર્થ વેસ્ટ કોર્નર, નોર્થ વેસ્ટ કોર્નરમાં શું કરીએ છીએ આપણે, નોર્થ વેસ્ટ કોર્નરથી આપણે એની શરૂઆત કરીએ છીએ અને સપ્લાય અને ડિમાન્ડમાં જે મિનિમમ હોય એ આપણે એની અંદર એલોકેશન કરીએ છીએ. હવે આ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જે છે એ ડિજનરેટ છે કે નથી એ પણ જોવું પડશે. તો અહીંયા આપણે જોવાનું કે નંબર ઓફ એલોકેટેડ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ એન માઇનસ વન ઇક્વલ ટુ. હવે આપણે જોઈએ કે અહીંયા એલોકેશન કેટલી થાય આપણી જોડે. એમ પ્લસ એમ એટલે કે આ જે રો લીધેલી છે રોની સંખ્યા, રોની સંખ્યા કેટલી છે 3, અને આની સંખ્યા કેટલી, કોલમની સંખ્યા કેટલી છે એ પણ 3. એટલે 3 પ્લસ 3 માઇનસ 1 ઇક્વલ ટુ 5. એટલે આપણું જે એલોકેશન મળ્યું છે અહીંયા એ કેટલું હોવું જોઈએ, 5 મળવું જોઈએ. 1 2 3 4 અને 5 એલોકેશન આપણને 5 મળેલું છે અને ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ. ઓલ ધી એલોકેશન સેલ્સ આર ઇન્ડિપેન્ડન્ટ. કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ, કે હું અહીંયાથી શરૂઆત કરું અને એ આખું લૂપ બનવું જોઈએ નહીં. એટલે આ જે છે એને અહીંયાથી લઈ લઉં તો પણ અહીંયા એને મળતું નથી, આને છે આ બાજુ પણ તો પણ એનું એલોકેશન થયેલું નથી. એટલે કે દરેક જે આપણને આપેલ મળેલા છે એલોકેશન એ એલોકેશન કેવા છે, ઇન્ડિપેન્ડન્ટ. એટલે કે એલોકેશન સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 5. ધેર ફોર ગીવન ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ઇઝ નોટ ડિજનરેટ. એટલે આપણું ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં ડિજનરેસી મળતી નથી. એટલે આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ એક્ઝામ્પલ નોર્થ વેસ્ટ કોર્નર મેથડની મદદથી. હવે નેક્સ્ટ આપણી મેથડ જે છે એ છે લીસ્ટ કોસ્ટ મેથડ. લીસ્ટ કોસ્ટ મેથડ, લીસ્ટ કોસ્ટ મેથડમાં પણ આપણે આ જે રકમ લીધી એ જ રકમનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે એક્ઝામ્પલ ફરીથી સોલ્વ કરીએ છીએ. એમ વન એમ ટુ એમ થ્રી, ડબલ્યુ વન ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી. હવે એવું જરૂરી નથી કે રો અને કોલમની સંખ્યા સરખી જ હોય.
26, 23, 10, 14, 13, 21, 16, 17, 29, 61, 49, 90, 52, 68, 80. હવે આની અંદર શું કરવાનું? લિસ્ટ કોસ્ટ મેથડ. મેથડનું નામ છે સૌથી નાનામાં નાની વેલ્યુ કોસ્ટ. હવે આ ટેબલ જે છે એની અંદર કોસ્ટ આપેલી છે. જેમ આપણે નોર્થવેસ્ટ કોર્નર મેથડની અંદર શું કરતા હતા કે નોર્થવેસ્ટ કોર્નરથી શરૂઆત કરતા હતા, જ્યારે આ મેથડની અંદર આપણે લિસ્ટ કોસ્ટ જે હોય એનાથી આપણે શરૂઆત કરવાની. એટલે આખા ટેબલની અંદર સૌથી નાનામાં નાની કોસ્ટ હોય, અહીંયા સૌથી નાનામાં નાની કોસ્ટ જે છે એ 13 છે. તો આનાથી આપણે આની શરૂઆત કરીએ. બીજા આપણે આ મેથડનો આખો એક્ઝામ્પલ સોલ્વ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.